કેટલો સજ્જન માણસ છે કે પત્ની પર ફિદા છે, કેટલો સજ્જન માણસ છે કે પત્ની પર ફિદા છે, અને કમાલની વાત તો એ છે કે પોતાની પત્ની પર જ ફિદા છે, બાકી બહુ ઓછું હોય ભાઈ. એક જણા એની હાહુન ફોન કર્યો કે તમારી દીકરી જેવી બીજી કોઈ દીકરી છે? તને હાહુ કે કેમ, તમારા કોઈ મિત્ર આવી રહ્યા લગ્ન કરાવવા છે? તો કે ના ના, મારો એક જાની દુશ્મન હે ને, એનો દાંત વાળી નાખવો હે. એક ભાઈ નોકરીએ જવાતું હવાના હવાનાપુરમાં તૈયાર થતા હતા. તૈયાર થઈને હેઠે આવ્યા ને તો બાઇક એને સાફ કરવું હતું, તો લુગડું ઓલું પોતું નહોતું, તો એને એની ઘરવાળીને રાડ પાડ્યો. પેલા માણે રહેતા આવી શકે, એલી સાંભળસ, તો ઓલી આવી બારે. એ કે પોતાનો ઘા કરતો તો ઓલી ઉલરીને પોતે આવી, ઓલાના હાડકા નુખા કરી દીધા ભાઈ. કે હું સમજે હું આમાં સામેવાળા મરી રહે. એક જણો કે એ કે હું ત્રીજા માળેથી હેઠો પડ્યો ને, એ કે તોય મને કાંઈ ન થયું. મેં કીધું પણ તું જેની માથે પડ્યો એ મરી ગયો, એનું તો જો તું. હા, એક બેન એના ઘરવાળાને કે એ કે હું ક્યારની બોલ બોલ કરું હું, કે તમે કાંઈ જવાબ નથી દેતા, તમારામાં મેનર્સ જેવું કાંઈ હે નહીં, અને તમે બગાસા ખાવ હો. ઓલો કે ભાઈ હું બોલવાની ટ્રાય કરું છું, તું વારો આવા દેતો કાંઈક બોલું ને. અને આમ જો હે ને, હગાઈને લગ્ન થાય ને, એ પેલા ઓલા બધા ડે હોય, રોઝ ડે, ચોકલેટ ડે, વેલેન્ટાઇન ડે. લગ્ન થઈ જાય ને પછી ફરી જાય, ગરમ પાણી દે, નાસ્તો દે, શાંતિ દે, તું રેવા દે. હા, એક બેન એના ઘરવાળાને કે એ કે આજે આપણા એ કે લગ્નની વર્ષગાંઠ છે, તો આપણે કેવી રીતે ઉજવશું? ઓલો ઘરવાળો કે 5 મિનિટ મૌન રાખીને. હવે કેટલો ગોટે ચડી ગયો છે. અને હા, અને અમુક હરક પદુડા રહ્યા ને, એ લગ્નમાં એટલો બધો ખર્ચો કરે ને, પછી કહેતા ફરે કે માંગ ભરને કી સજા કુછ ઇસ કદર પા રહા હું, માંગ ભરને કી સજા કુછ ઇસ કદર પા રહા હું, માંગ પૂરી કરતે કરતે માંગ કર ખા રહા હું. એક ભાઈને હે ને ફોન આવ્યો, એટલે સામેથી લેડીઝ બોલી કે તમે પૈણેલા છો? એટલે ઓલો કે ના. એટલે આએ પૂછ્યું કે તમે કોણ બોલો છો? તો કે 7 વર્ષ પહેલા જેના સેથામાં તમે સિંદૂર પૂર્યું હતું ને. પછી તો ઓલા ભાઈને 7 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. એક ભાઈ રહ્યા ને, એની ઘરવાળીને કે આમ જો હું તને એટલો બધો પ્રેમ કરું ને, એટલો બધો પ્રેમ કરું ને, તારો કોઈ દિવસ વિશ્વાસ હું નહીં તોડું. એની ઘરવાળી કે હું બીજું કાંઈ ન જાણું, તમે ખાલી એટલું જ યાદ રાખજો કે મારો વિશ્વાસ અને તમારા હાડકા એ ક્યારે તૂટશે. એક ભાઈના નવા નવા લગ્ન થયા. એ પેલા દિવસે લગ્નના પછી ઉઠો ને, તો બાજુમાં જોયું તો એની ઘરવાળી નહોતી હોતી. અલાને વિચાર આવ્યો, કદાચ લગ્ન પછીનો પેલો દિવસ છે, તો મારી ઘરવાળી મારા માટે નાસ્તો બનાવતી હશે, રસોડામાં હશે. પછી બીજો વિચાર એ આવ્યો કે જો રસોડામાં એ નાસ્તો બનાવતી હોય ને, કદાચ રોટલી પરોઠા કે ભાખરી બનાવતી હોય ને, તો પાયો જે રહ્યો ને પાટલાનો, એ સેટ તૂટલો એક હે ત્રણ પાયામાંનો, તો ટક 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 અવાજ આવતો હોય તો રસોડામાં કદાચ ન હોય. હાલને ઊભો થઈને જોઉં તો ખરા. એટલે ઊભો થયો, રસોડામાં ગયો ને, તો એની ઘરવાળી રહીને એ રોટલી જ વણતી હતી. એટલે આવડો અગ્યો, અંદર કીધું કે રોટલી વણસતો ને બાજુમાં જોયું તો 3 પાયાના નોખા પડ્યા હતા. તો આ ક્યાં પાયા કા નોખા? તો કે તમારા માટે સરસ મજાના પરોઠા બનાવાતા, આ પાટલા ઉપર રોટલીનો લોટ મૂક્યો ને પછી વણતી હતી ને, તો એક પાયો કંઈક તૂટલો તો ટક ટક કરતો હતો. મને કોક ટક ટક કરે ને, એ જરાય ન ગમે. એટલે મેં 3 પાયા નોખા કરી દીધા. કાંઈ બોલ્યો નહીં, રસોડાની બહાર આવી ગયો અને શ્વાસ હેઠો લઈને બોલ્યો, હાઈસ, આપણે તો 2 જ પગ હે, ટક ટક ન કરાય, નકર આ નોખા કરી દે. એક ભાઈ તો એટલી બધી છોકરી જોઈ, એટલી બધી છોકરી જોઈને પછી એક છોકરીએ એને લગ્ન કર્યા. લગ્ન કર્યા થોડાક સમયમાં એના છૂટાછેડા થઈ ગયા. એટલે આ જણે ફેસબુક ઉપર સ્ટેટસ રાખ્યું કે લાખો મેં જીસકો ચુના થા, વો મેરા લાખો કા કરકે ચલી ગયો. અને હારા હારાનું આમ થાય ભાઈ. હા, એક જણો તો ઓફિસમાં બેઠો હતો, તો એમાં ફ્રી હતો ને, તો એને ફેસબુક ઉપર અપલોડ કરવાનું મન થયું. તો એને લખ્યું કે પંછી બનું ઉડકે ફીરું મસ્ત ગગન મેં,
એની ઘરવાળી વાંચી ગઈ, એને એમાં કોમેન્ટ કરી કે ગગન ઉપરથી હેઠા આવો ને તો થોડાક શાકભાજી લેતા આવજો, નહીતર બાર ચણવાનો વારો આવશે, ભૂખે રહેવું પડશે. ત્રણ જણા આયરે ઓફિસમાં નોકરી કરે, ત્રણેય જણા ટિફિનમાં આયરે જમે, એમાં ટિફિન ખોલે ને એટલે એક જણા એનું ટિફિન ખોલ્યું તો અંદર ભીંડાનું શાક, એટલે એને એમ થયું કે આ ઘરવાળી રોજ ભીંડો ઈકે, આવતીકાલે જો ભીંડો આવ્યો ને તો હું સુસાઇડ કરી લઈશ. એની બાજુવાળાએ ટિફિન ખોલ્યું, એને ટિફિન ખોલ્યું તો રીંગણાઓ, એ કે રોજ ઘરવાળી ઈ કે રીંગણાનું શાક નાખે હે, ઈ કે આવતીકાલે જો ઈ કે રીંગણાનું શાક હશે ને તો હું સુસાઇડ કરી લઈશ. ત્રીજાએ ટિફિન ખોલ્યું, બાફેલા બટેટા, તો કે ઓહો આ રોજ બટેટા, આવતીકાલે જો ટિફિનમાં બટેટા નીકળ્યા તો હું સુસાઇડ કરી લઈશ. એ દિવસ પૂરો થયો, આવતીકાલનો દિવસ આવ્યો, ત્રણેય જણા ઓફિસે આવ્યા, પાછા જમવા બેઠા. પહેલાંએ ટિફિન ખોલ્યું, ભીંડાનું જ શાકો, અને ચિઠ્ઠીમાં લખ્યું સુસાઇડ નોટમાં કે રોજ મારી ઘરવાળી મને ભીંડાનું શાક ખવડાવે હે, હું એનાથી કંટાળીને સુસાઇડ કરું છું. બીજાએ ખોલ્યું, એનું ટિફિન ખોલ્યું ને તો રીંગણા, એને સુસાઇડ નોટ કે રીંગણાથી હું કંટાળી ગયો હું, મારી ઘરવાળી રોજ ઈ કે રીંગણા ખવડાવે છે, હું સુસાઇડ કરી લઉં છું. ત્રીજાએ ટિફિન ખોલ્યું તો બટેટા, પછી કે હું ઈ કે કોને સુસાઇડ નોટ લખું, હું તો કુંવારો છું, હું તો અહીંથી રાંધું છું. આમાં બીજાને ગોટે ચડાવી દે ભાઈ. એક પ્રેમિકા એના પ્રેમીને કે ઈ કે વોટ્સઅપ ઈ કે રહ્યું ઈ કે એને અપડેટ કરવું તો કેવી રીતના થાય, તો ઓલો કે પ્લે સ્ટોરમાં જઈને, તો ઓલી કે અમારા ગામમાં જનરલ સ્ટોર હે ન્યા થઈ જા હે, ઓલો કે ન્યા જા અને હારા ભાવ આવે ને તો વેચી દેજે. અને આમ જોવો વૈજ્ઞાનિકો કદાચ ગમે એટલી શોધ કરી લે, પણ હજી વૈજ્ઞાનિકો એ શોધ નહીં કરી શકે કે ભારતના લોકો સેડ થાય હે તો પોતાનું ડીપી હું કામ કાઢી નાખે હે. હજી નથી ઓળખી ગયો કોઈ પણ માણસનું, તમે જોઈને ડીપી હશે ને ડીપી એને ડિલેટ રિમૂવ કરી નાખ્યું હોય છે ને, એટલે કંઈક માથાકૂટ થઈ છે, વળી પાછું સારું થાય ને એટલે પાછો સ્માઇલી વાળો ફોટો આવી જાય. એક ભાઈ હવાના ઉપરમાં ઉઠી અને રસોડામાં ગયા અને એની ઘરવાળી હાટું એને ચા બનાવી. ચા બનાવીને પછી એને વિચાર આવ્યો કે ઘરવાળી તો પિયર ગઈ હે ઈ કે, તોય મેં ચા બનાવી. પછી પોતાની જાત સાથે વાત કરતો હતો, આ પ્રેમ હે કે ભય, નક્કી નહોતો કરી શકતો જણો. અને શ્રીદત્તભાઈ, અત્યારની જે છોકરીઓ હોશિયાર હોય છે એ મોલમાં ડ્રેસના ને એવા હારા હારા શોરૂમમાં જાય, ત્યાં હારા હારા ડ્રેસ લે, ડ્રેસિંગ રૂમમાં જાય, ચેન્જિંગ રૂમમાં જાય, એ પહેરે, પછી સેલ્ફી પાડી લે, પછી કપડાંની ખરીદી નોકળે એ ફોટા પછી અપલોડ કરે, પછી એની કોમેન્ટો હારી હારી આવે ને, એટલે એમાં ઘણા આવે વાવ વેરી નાઇસ ડ્રેસ, અને પાછી એમાં રિપ્લે આપે કે આ તો હે ને મારા લંડનવાળા માસીએ મોકલાઈ વાત. હવે હાથ પેઢીમાં કોઈ હલેન્ડાથી આગળ ગયું હે, લંડનવાળા માસીઓ વાળી થતી. અને હોશિયારની તો પરાકાષ્ઠા ન્યા, આ એમેઝોન ને ફ્લિપકાર્ટ રહ્યું ને એ લોકોને આપણા લોકોએ ગોટે ચડાવી દીધા હે. એક ભાઈ રહ્યા ને, એના હાળાના લગ્ન હતા, એટલે એની ઘરવાળી કે મારા ભાઈના લગ્ન હે ઈ કે, તો આપણે બધાએ હાટું હારા કપડાં ઈ કે લેવા હે ઈ કે, બોલો કે હા ઈ કે લેવા તો હે ઈ કે, પણ ઈ કે આમ જો ઈ કે પૈસા હરખા હે નહીં, કે લોકડાઉનના હિસાબે મંદી બહુ હે, તો કપડાંનું કેમ કરશું. તો ઘરવાળી કે ચિંતા હું કરું, હું બેઠી હું ને ઈ કે, પણ ઈ કે તારી પાસે પૈસા બચત છે, તો કે ના બચત નથી, થઈ જા હે ઈ કે, તમારે કેટલા જોડી પહેરવા હે, બોલો કે મારી ઈચ્છા હે કે એક શેરવાની ને એક સૂટ, હાલો કે ઈ આવી જાહે, છોકરાઓના બબે જોડી કે મારે બે ત્રણ જોડી, આખા પરિવારના કપડાં કે હું મગાવી દઈશ, પણ તમે ખાલી એક કામ કરો, એટલે ઓલો કે હું કામ કરું, એ કે પૈસા જોઈએ, ઓલો કે પૈસા તો નથી, કે ખાલી 10 દિવસ માટે કોઈ પણ પાસેથી ઉછીના લ્યાવો, કે કોઈ ભાઈબંધ પાસેથી નોકરીમાંથી લોન લઈ લ્યો, 10 દિવસમાં આપણે એને પાછા આપી દઈએ. એટલે ઓલો એના ભાઈબંધ પાસેથી ઉછીના પૈસા લઈ આવ્યો, બધાના કપડાં ફ્લિપકાર્ટમાં મગાવ્યા, કપડાં આવી ગયા, પ્રસંગમાં ગયા, કપડાં પહેરી લીધા, પાછા પેક કરી અને રિટર્ન કરી દીધા, પૈસા પાછા આવી ગયા. હવે આ બહેનોની બુદ્ધિ વિચાર તો કરો, આ હારા હારાને ગોટે ચડાવી દે, કેમ કે ટૂંક સમયમાં પછી આ એમેઝોન ને ફ્લિપકાર્ટ વાળા રિટર્ન લેવાનું બંધ કરી દે હે ભાઈ, નકર આમ જ આલે હે. ઘણી જગ્યાએ આપણે ક્યારેક જોતા હોય ને કે મારો બેટો રોજ નવા નવા કપડાં પહેરે, કોઈ દી રિપીટ નથી થતા, રિપીટ ક્યાંથી થાય, મગાવ્યા હોય એકવાર પહેરાવે પછી પાછા દઈ દીધા હોય. બે મૂર્ખા હતા,
तो एने कंईक नौकरी करवानो मन थियो तो नौकरीनी शोध माटे बे निकळ्या ने तो गाममां गया कंई नौकरी होय तो आपो ने तो गाममां एक भाई रहता था ने के एक काम करो ई के तो तमने पैसा आपुं खावानुं आपुं तो के शुं ई के मारा बारिया ने ई के एने तमे हाचवो अमे आखो परिवार जात्रा करवा जाई बा आवी सके एम नथी तो के बानी अमारे शुं सेवा करवानी शुं साचवाना ई के एने त्रण टाइम खवडावानुं अने एने आ दवा रहीने ઈ આપવાની ઓલો કે દવા કેવી રીતે આપવાની તો કે હલાવીને આપવાની તો કે કાંઈ વાંધો નહીં ઓલો આખો જાત્રા કરવા પરિવાર ઉપડો પછી બે મૂર્ખા હતા ને એ માજીને ખવડાવ્યું પછી એક મૂર્ખાને યાદ આવ્યું કે માજીને દવા રહીને હલાવીને પાવાની છે તો માજીને ખાટલામાંથી ઊભા કર્યા 5 કિલોમીટર હલાવ્યા અને દવા પાઈ પાછો લઈ આવ્યો માજી લોતપોટ થઈ ગયા એટલે બીજો મૂર્ખો કે ક્યાં ગયો હતો તો કે આપણને શેઠ કઈ નહોતા ગયા કે આ દવા રહી માજીને હલાવીને પાવાની એ કે મૂર્ખા એમ નહોતા હલાવાના તો ઓલા માજીને ઊભા કર્યા પછી આમ આમ હલાવ્યા એ કે હવે દવા પાઈ દે આ હારા હારા ને ગોટે ચડાવી દે ભાઈ એક જણો મારી પાસે આવ્યો મને કે આ ધડકન ફિલ્મ આવ્યું હતું ને એના ડિરેક્ટરે બહુ મોટી ભૂલ કરી મેં કીધું એમાં હું ભૂલ કરી મને કે જો એમાં અક્ષય કુમાર હતો ને એનું નામ રામ હતું મેં કીધું હા સુનિલ શેટ્ટીનું નામ દેવ હતું મેં કીધું હા એટલે શું થયું રામદેવ તો મેં કીધું આમાં ભૂલ ક્યાં આવી મને કે શિલ્પા શેટ્ટીનું નામ શું હતું મેં કીધું મને ખબર નહીં મને કે અંજલિ હતું મેં કીધું તો ભૂલ શું મને કે પતંજલિ ન રખાય હા એક જણો શ્રીદાદભાઈ મને કહેતો હતો કે આ બાબા રામદેવ દારૂ કેદી બનાવશે મેં કીધું દારૂ થોડા બનાવે મન કે કેમ આયુર્વેદિક દારૂ નહીં બનાવે હા એક બેન થઈ ને અમારી સામે માજી રહે તો ઘડીએ વડે બારે આવે અંદર જાય બારે આવે અંદર જાય જોઈ ગયો મેં કીધું માડિયા હું ઘડીએ વડે તમે અંદર આવો ને બહાર જાઓ અરે કે મારા દીકરાની બહુ ટીવીમાં જોતા જોતા યોગા કરે હે તો લા યોગાના કોઈક બાબા રહ્યા ને એ કે સાસકો બહાર છોડો અંદર લો બહાર છોડો અંદર લો હવે એમાં માજી અંદર બાર થતા હતા મેં કીધું માડી એ આપણે શ્વાસ લઈને હા એનું કે મરે મરે કે મને રો કાંઈનો ધોળ આવે કે આમ થયા કે 3 કિલોમીટર હું હાલી ગઈ બધું ગુજરી જા હો આમાં એક છોકરો એના ભાઈબંધના ઘરે ગયો એના ભાઈબંધના ઘરે ગયો ને એટલે એના ભાઈબંધને કે એ કે તારા દાદા દાદી કોઈ દી ન હોય અહીંયા એ કે તો કે ના એ કે ગામડે હોય તો કે કાં તો કે મારા દાદી રહ્યા ને એને મારા મમ્મી બેને ભળતું નથી એટલે મારા મમ્મી રહ્યા ને મારા દાદીને અહીંયા આવવા નથી દેતા એ કે મારે ઘરે મારા દાદી રહ્યા વાર્તાને એવું બધું કરે તો કે મારા દાદી ક્યારેક આવે પણ અમારે કોઈ એની અરે બોલવાનું નહીં તા રૂમમાંથી એક કૂતરો બારે આવ્યો તો કૂતરાની પૂંછડી નહોતી એટલે આ કીધું આ કૂતરો તમારો હે તો કે હા એ કે તો કે આની પૂંછડી કાં નથી તો કે એક દિવસ મારા દાદી આવ્યા હતા ને તો કૂતરો રહ્યો ને એને લાડથી પૂંછડી પટપટાવી હતી મારા મમ્મીએ કાપી નાખી વિચાર તો કરો આ જનાવરની પૂંછડી કાપી નાખે આ લોકોને હું તમે કેવી રીતના પહોંચી શકી અને તમને ખબર ઓલો શિયાળો આવે ને એટલે ઘણા બધા રાતના ઓલા માણસો ઠંડીના બહાર હુતા હોય ને એનો ઓલા ધાબડા ઓઢાડવા જાય તો એક સંસ્થા આવી રીતના ધાબડા ઓઢાડવા ગઈ ને તો એનો એક માણા હતો ને ધોમ દારૂ પી ગયો હોય છે તો એ ધાબડા ઓઢાડવા ગયો ને તો એના પ્રમુખે જોયું ને તો સલમાન ખાનનું પોસ્ટર લગાવેલું હતું દિવાલમાં શર્ટ નહોતો પહેરો ઓલો એને ધાબડો ઓઢાડતો હતો હવે એ કેટલો નાખી ગયો હોય છે પછી તો પ્રમુખે કીધું કે હવે ગમીને જાવ આને ક્યાંય આઈ રે નો લઈ જતા નગર આપણી સંસ્થા ગોટે ચડી જાય અને આમ જોવો ને તો જન્મ મરણ લગ્ન નોકરી ભણવાનું આ બધું તો હે ને ભગવાનના હાથની વાત છે તો આપણા હાથમાં મોબાઈલ જ હોય ભાઈ હા એક ભાઈની ઘરે શ્રીદત્તભાઈ હું બેહવા ગયો તો 20-25 જોડી બૂટ હતા હો મેં કીધું તમે આ બૂટ ચપ્પલના શોખીન છો આટલા બધા બૂટ પડ્યા છે મને કે ના ના કે જે મહેમાન અહીંયા આવે ને મારા દીકરાના હાથમાં 500ની નોટ ન આપે એના બૂટ જાય મેં કીધું હું આપી દઈશ ભાઈ મારી મોજડી ન લઈ જતા એક જણો હાવ મારા જેવો હુક લકડીઓ હાવ મારા જેવો હુક લકડી હતો ને એને વળી જીમ કરવાનું મન થયું તે જીમ વાળા પાસે જઈને કે મારે જીમ કરવું છે તો એટલે જીમ વાળા ઓલા આખો આખો દાગીનો જોયો ને પછી કે ભાઈ તું આરામ કર તું જીમ કરવાને હજી લાયક નથી ભાઈ એક જગ્યાએ શ્રીદત્તભાઈ બોર્ડ માર્યું હતું કે ફેસબુક અને વોટ્સઅપની મદદથી તમે રૂપિયા કમાવા માંગો છો એક જણો વાંચી ગયો અંદર ગયો
આ તમે કે બાર બોર્ડમાં લખ્યું છે કે ફેસબુક અને વોટ્સઅપની મદદથી રૂપિયા કમાવવા માગો છો, તો કે હા ઈ કે, તો કે શું કરવાનું ઈ કે, એ કે કાંઈ કરવાનું નથી, તમારે તમારા મોબાઈલમાંથી ફેસબુક અને વોટ્સઅપને અનઇન્સ્ટોલ કરી નાખવાનું અને પછી મારી ત્યાં નોકરીએ લાગી જવાનું. બાકી ઈ હોય ને તો તમે કામ ન કરો. એક જણો તો મોબાઈલમાં વોટ્સઅપમાં ડીપી બદલાવ્યા રાખે, એટલે મેં એને કીધું ભલા માણા આટલા બધા ડીપી હું કામ બદલાવ્યા રાખશ, મને કે આમ જો જીવતા હી ને ત્યાં સુધી ડીપી બદલાવા, મરી જાય ને પછી એક જ ફોટો હોય અને એના ઉપર 3-4 વર્ષે હાર બદલે, એટલે વાતે સાચી હે ઓ. અને આ ફેસબુક અને વોટ્સઅપમાં ફોટાલા ઝૂમ કરીને જોવાની જે ટેવ રહી ને આની આડ અસર એવી છે. એક જણો છાપું વાંચતો હતો ને એમાં ફોટો જોઈ ગયો, આમ ફોટો ઝૂમ કરવા ગયો તો ફરર કરતું છાપું ફાટી ગયું. ફાયદા એટલા ગેરફાયદા છે. આ એક જણો વોટ્સઅપમાં છોકરીનું ડીપી હતું, આમ ઝૂમ કરતો તો એટલું ઝૂમ કર્યું, એટલું ઝૂમ કર્યું ને પછી ડીપી બોલ્યું કે બસ હવે આનાથી વધુ ઝૂમ નહીં થાવ ભાઈ. અને અત્યારે માણા ઉઠે ને એટલે ઉઠતા હાથમાં મોબાઈલ લઈ લે, બે જ કામ હે, રાતના હુવે ને ત્યાં સુધી 3-4 GB પૂરું કરી નાખું. પેલા મમ્મી રહી ને એ છોકરાઓને કહેતી કે બેટા ઉઠ, હવાર પડ્યું. અને હવે મમ્મી કે હે હું ખબર હે, બેટા મોબાઈલ મૂકીને હુઈ જા, આ હવાર પડશે. નથી મૂકતા હો. એક ભાઈ રહ્યા ને કરોડપતિ હતા શ્રીદત્તભાઈ, એટલી બધી એને ઘરે પૈસા ને ઘરેણા ને હતું ને, 5-5 ચોકીદાર રાખ્યા હતા. થોડાક સમય પછી એની ઘરે ગયો ને તો એકોય ચોકીદાર નહીં હો. મેં કીધું ભલામણા આટલી બધી સંપત્તિ છે, આટલા બધા ચોકીદાર રાખ્યા હતા, એને કાં છૂટા કરી દીધા? મને કે 3 છોકરા ને 2 છોકરીઓ હે, એ કે એ લોકો આખી રાત મોબાઈલમાં જાગતા હોય, પછી ખોટો પગારનો ખર્ચો શું કરવો. એક ભાઈની ઘરે હે ને રાતના ચોર આવ્યો ને, એટલે એ ભાઈનો છોકરો જાગતો હતો, એટલે ચોર પકડાઈ ગયો ને, એટલે આજુબાજુના બધા માણસો ભેગા થઈ ગયા. પછી ચોરને કાંઈ ન કીધું, ત્યાં કૂતરો હતો ને એને કીધું કે એલા રાતના ચોર આવ્યો ઈ કે. તો કૂતરો કે, ઈ કે હું કૂતરો હું કાંઈ માણસ થોડો આખી રાત જાગું. વિચાર તો કરો આપણી ટેવ કેવી થઈ ગઈ. હું તો નથી બંધ થઈ ગયો, કેમ કે અત્યારના 2:30 વાગે અત્યારે માણા હુવે, અને એમાંય કદાચ 4-5 વાગે નીંદર ઉડે ને તો મીંજરી આંખું કરી અને નેટ એક વખત ઓન કરે અને પાછા ફેસબુક વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામમાં જોવે, કંઈ પ્રગટ નથી થયું ને. અને કોકે કદાચ કામ કીધું હોય તો આપણે કામ કરી એવા હારાય થોડા હી. 8-10 છોકરીઓ હે ને રેસ્ટોરન્ટમાં જમવા ગઈ ને, એટલે વેઇટર મેનુ લઈને આવ્યો, એ કે શું લેશો? તો કે પેલા તો 8-10 સેલ્ફી લે પછી તને ઓર્ડર આપશું. ભાઈ મારો ભત્રીજો હે જીયાન, એક દી મેં દૂધ લેવા મોકલો ગયો, થોડીક વાર પછી પાછો આવ્યો પણ દૂધ લીધા વગર આવ્યો. મેં કીધું એલા દૂધ લેવા મોકલો તો દૂધ લઈને ન આવ્યો? મને કે દૂધ લઈને આવ્યો તો ને, એ કે રસ્તામાં ટ્રાફિક બહુ હતો તો વાહન વાળા પી પી કરતા હતા તો બધું પી ગયો. હવે આ બાળકોને તમે ક્યાં પહોંચો? હા, એક જગ્યાએ વાળંદની દુકાને વાળ કપાવવા ગયો તો ત્યાં દુકાનમાં સલૂન વાળો રહ્યો ને, એને શ્રીદત્તભાઈ ભૂકંપ ને સુનામી ને વાવાઝોડા આવા બધા છાપામાં જે સમાચાર ને ફોટા આવ્યા હોય ને એ રાખ્યા હતા. એટલે મેં કીધું આવું બધું કાં રાખ્યું? અરે મને કે એ કે કોઈ માણસ અહીંયા આવે ને એ કે આ બધા દ્રશ્ય જોવે ને તો એના વાળ ઊંચા થઈ જાય તો અમને કાપવામાં સરળતા રે. હું રાજકોટમાં જે જગ્યાએ સેવિંગ નહીં કરાવું ને, રાજ હેરાલ્ડ છે, એ બે ભાઈઓ સાગર અને કિશન, સરસ મજાની એની સલૂનની દુકાન છે, બહુ કસ્ટમર રે. એટલે મેં કીધું આટલો બધો ટ્રાફિક થાય કે તો કામવાળો રાખી લે, તો એક એને માણસ રાખી લીધો. પણ માણસ રાખ્યો ને બક બક બહુ કરે, એટલું બોલ કરે ને. એટલે એક દી હું ત્યાં સેવિંગ કરાવવા ગયો, એટલે સાગરે કીધું કે જા કલાકાર હે એ કે આની વ્યવસ્થિત એ કે સેવિંગ કરજે. એટલે ઓલો મને કે કેવી રીતે કરું? મેં કીધું મૂંગો રહીને કરજે. હા બાકી તું બોલ કરીને કરીશ ને તો હું ગોટે આમાં ચડી જાય. પણ સાહેબ તમે બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપસોનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો, સારી સારી કોમેન્ટ કરજો, અને હા તમારા ગ્રુપમાં
ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. આભાર, જય માતાજી.